છોટાઉદેપુરમાં પત્નીની હત્યા કરનાર પતિને કોર્ટે ફટકારી સખત આશુવન કેદની સજા. છોટાઉદેપુર નજીક વસેરી ગામે ગત તારીખ 21 મે 2022 ના રોજ આ ઘટના બની હતી. પત્નીના ચારિત્ર પર શંકા રાખી પતિ અવારનવાર ઝઘડો કરી મારકૂટ કરતો હતો, ત્યારે પતિના ત્રાસે પેર જતી રહેલી પત્નીને માફી માંગી તેડી લાવી રાત્રિના સમયે ઓઢણી વડે ગળે ટૂંકો આપી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. પત્નીની હત્યા કરનાર મુરજીજી મનભાઈ વણકર હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો. આ ઘટનાને લઈ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને બનાવનો કેસ ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને સખત આજીવન કેદની સજા ફટકારી છે. 2022 ની ઘટના છે. 2022 માં આ છોટાઉદેપુર તાલુકાના વછેડી ગામે રહેતા આ કામના મરણજના અને તેના પતિ એ લોકો રહેતા હતા અને મરણજના પર તેના પતિ ઘણા સમયથી ચારિત્ર બાબત શંકા કરતો. 27 વર્ષ જેટલા સમયનું લગ્ન જીવન હતું. છેલ્લા 11 વર્ષથી આ કામના આરોપી એટલે એમની પત્નીને મરણજનાને 11 વર્ષથી ચારિત્ર પર શંકા કર્યા કરતો હતો. 2 બાળકો પણ હતા અને અવારનવાર મારકૂટ કરીને એને કાઢી મૂકતો હતો. અવારનવાર એ પોતાના પિતા ત્યાં ઘેલવાડ ગામે જતી ત્યારે એના પતિ એને મારકૂટ કરે છે અને ચારિત્ર પર શંકા રાખે છે તે બાબતની કમ્પ્લેન પણ કરતી હતી. અને છેલ્લે આ બનાવ બન્યો તેના અગાઉ 2 દિવસ અગાઉ જો તેના પતિએ તેને ઘરે બોલાવેલ, હવેથી આવું નહીં કરું તેમ કરીને ઘરે બોલાવેલ, બાળકો સાથે ઘરે આવેલ અને બનાવના દિવસે આગલે દિવસે રાત્રે બાળકોને કહી દીધું કે તમે બહાર સૂજો, હમણાં અંદર કોઈ આવવાનું નથી એમ કરીને રાત્રે પતિને લઈને અંદર નળમાં સૂવા પડે અને સવારે 4 વાગે મોટું બાળક ઊભો થઈને પાણી પીવા જાય છે તો તેની માતા એટલે આખા મરણ જનાર ઘરે ટૂંકો હાલતમાં મરણ હાલતમાં પડેલો છે. બાળક ઉઠાવે છે પણ ઉઠતી નથી માતા અને પછી બાળક રડતો રડતો બહાર આવીને વહીને જગાડે છે અને પછી આસપાસના લોકો આવીને પછી એમના માતા પિતાને ત્યાં ઘેલવાડ ગામે જાણ કરે છે. માતા પિતા આવે છે અને એમનો ભાઈ છે એ છોટાઉદેપુર પોલીસને ફરિયાદ આપે છે. રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર.